વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે પાકું સર્વે બરાબર આપણે ગ્લાસ લેક્ચરમાં શું જોયું હતું નફા નુકસાનનું પત્રક તો હવે નફા નુકસાન પત્રકની અંદર આપણે છેલ્લું શું જોયું હતું કરવેરા પછીનો ચોખ્ખો નફો કરવેરા પછીનો ચોખ્ખો નફો એ તમારે ક્યાં આવશે અનામત અને વધારામાં તેમજ ટૂંકા ગાળાની જોગવાઈની અંદર તો હવે પાકું સર્વે આપણે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે જેમ નફા નુકસાન પત્રક આ આકારનું જોવા મળે છે તેમ પાકું સર્વે પણ આ આકારનું જોવા મળે છે બરાબર જ્યારે ભાગીદારીના વાર્ષિક હિસાબો હતા ત્યારે પાકું સર્વે આપણને કેવા આકારનું જોવા મળતું હતું ટે આકારનું એટલે કે આડા સ્વરૂપે જોવા મળતું હતું ચાલો જોઈએ પાકું સર્વે તો પાકું સર્વે શું છે કે પાકું સર્વે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે બરાબર તો પાકું સર્વે શું જોઈએ ખાલી જગ્યા કંપનીનું એટલે કે કોમ્પ્યુટર લિમિટેડ એક્સ વાય ઝેડ કંપનીનું તારીખ 31/3/2020ના રોજ રોજનું પાકું સર્વેયું નફા નુકસાન પત્રકની અંદર આપણે શું જોતા હતા કે રોજ પૂરા થતા વર્ષનું પરંતુ આમાં શું જોવાનું શું લખવાનું આવશે કે કંપનીનું તારીખ 31/3/2020ના રોજનું પાકું સર્વેયું ખબર પડી ગઈ અહીંયા રોજ પૂરા થતા વર્ષનું નહીં આવે પરંતુ શું આવશે રોજનું પાકું સર્વેયું ચાલો હવે જોઈએ તો પાકા સર્વૈયાની અંદર પહેલા મુખ્ય બે બાબતો છે કંપનીના પાકા સર્વૈયાની અંદર પહેલા મુખ્ય બે બાબતો છે જેમાં પહેલું છે ઇક્વિટી અને જવાબદારીઓ અને બીજું છે મિલકતો શું છે ઇક્વિટી અને જવાબદારીઓ અને બીજું છે મિલકતો હવે ઇક્વિટી અને જવાબદારીની અંદર તમારી પાસે ત્રણ બાબતો છે કેટલી ઇક્વિટી અને જવાબદારીની અંદર તમારી પાસે કેટલી બાબતો છે ત્રણ પહેલું છે શેર હોલ્ડર્સના ભંડાળો બીજું છે બિનચાલુ જવાબદારી અને ત્રીજું છે ચાલુ જવાબદારી બરાબર હવે તમે કંપનીનું વાર્ષિક હિસાબ તૈયાર કરો બરાબર એટલે તમારે આ વસ્તુઓ પહેલાં લખી નાખવાની શું ઇક્વિટી અને જવાબદારીઓ એની અંદર શેર હોલ્ડર્સના ભંડાળો ત્યારબાદ બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી આ વસ્તુ તમારે અત્યારે યાદ રાખવાની છે જેવું આ વસ્તુ પતે એટલે તમારી શું આવશે મિલકતો બરાબર તો પહેલા આપણે જોઈએ ઇક્વિટી અને જવાબદારીઓમાં કે શેર હોલ્ડર્સના ભંડોળની અંદર શેનો શેનો સમાવેશ થાય એક તો શેર મૂડી શેર મૂડી એટલે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી બરાબર અનામત અને વધારો સામાન્ય અનામત ચોખ્ખો નફો આ તમારો શું થાય શેર મૂડી અને અનામત અને વધારો શેર મૂડીની રકમ ક્યાં લખવામાં આવશે અહીંયા અનામત અને વધારાની રકમ ક્યાં લખવામાં આવશે અહીંયા અને એ બંનેનો ટોટલ ક્યાં લખવામાં આવશે અહીંયા બરાબર હવે એની અંદર હવે બીજું જોઈએ બિનચાલુ જવાબદારી તો બિનચાલુ જવાબદારીની અંદર શેનો શેનો સમાવેશ થાય એક તો લાંબા ગાળાના ઉછીના નાણાં લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે એક વર્ષ કરતાં વધુ સમયગાળો એને શું કહેવાય લાંબા ગાળાના ઉછીના નાણાં બીજું આવે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ શું આવે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ ત્રીજું છે લાંબા ગાળાની જોગવાઈ કેવી જોગવાઈ લાંબા ગાળાની જોગવાઈ જે એક વર્ષ કરતાં વધારે સમય માટેની હોય તે બરાબર હવે ત્રણેયની રકમ અહીંયા લખેલી હોય જો આ ત્રણની અંદર જે બાબતનો સમાવેશ થતો એની રકમ અહીંયા લખવાની અને બીજી રકમ આઉટ કોલમમાં ખબર પડી ગઈ હવે આવો અહીંયા ચાલુ જવાબદારીઓ શું ચાલુ જવાબદારીઓ એની અંદર શું આવે ટૂંકા ગાળાના ઉછીના નાણાં જેનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછો હોય ખબર પડી ગઈ લાંબા ગાળામાં શું હતું જેનો સમયગાળો એક વર્ષ કરતાં વધુ ટૂંકા ગાળાની અંદર એક વર્ષ કરતાં ઓછો નંબર બે વેપારી દેવા વેપારી દેવા એટલે કેવા દેવા થાય વેપારી દેવા એટલે વેપારી દેવા એટલે લેણદારો બરાબર લેણદારોને દેવી હુંડી બરાબર બીજું અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ બરાબર તો ટૂંકા ગાળાની જોગવાઈઓ અને છેલ્લે આવશે કુલ તો આ ત્રણેયનો સરવાળો ક્યાં લખવાનો આવશે તમારે અહીંયા આ તમારી શું હતી ઇક્વિટી અને જવાબદારીઓ હવે જે સરવાળો અહીંયા ઇક્વિટી અને જવાબદારીનો આવ્યો બરાબર તે જ સરવાળો શેનો આવવો જોઈએ મિલકતો બાજુ પણ આવવો જોઈએ તો જ તમારું પાકું સર્વેયુ સરભર થયું કહેવાય બરાબર હવે જોઈએ મિલકતો પહેલું છે બિનચાલુ મિલકતો બરાબર ને બીજું છે ચાલુ મિલકતો મિલકતોની અંદર કેટલી મિલકતો બિનચાલુ મિલકતો અને બીજું છે ચાલુ મિલકતો બિનચાલુ મિલકતોની અંદર એક તો કાયમી મિલકતો કેવી છે કાયમી મિલકતોની અંદર દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો
કાયમી મિલકતોની અંદર કેવી દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે મકાન, ફર્નિચર, યંત્ર. અદ્રશ્ય એટલે પાઘડી, પેટન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. બરાબર. પછી છે બિનચાલુ રોકાણો. પછી શું છે? બિનચાલુ રોકાણો. પછી છે લાંબા ગાળાની લોન અને ધિરાણ. અને ત્યારબાદ આવે છે અન્ય બિનચાલુ મિલકતો. બરાબર. કેવી મિલકતો? અન્ય બિનચાલુ મિલકતો. હવે જેમ આપણે ઇક્વિટી અને જવાબદારીમાં જોયું એવી જ રીતના આ બધેની પહેલી રકમ અહીંયા લખવામાં આવશે, ત્યારબાદ આ બધેનો બધાનો સરવાળો આઉટ કોલમની અંદર કરવામાં આવશે. બરાબર. બીજું આવશે ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોની અંદર ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા. વેપારી લેણા એટલે શું? લેણદારો અને સોરી આપણે લેણદારો શેમાં હતા? વેપારી દેવામાં. તો અહીંયા વેપારી લેણામાં દેવાદારો અને લેણી હુંડી. બરાબર. રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને અન્ય ચાલુ મિલકતો. આ બધાનો સમાવેશ ચાલુ મિલકતોની અંદર કરવામાં આવે છે અને તેનું બધાની રકમ અહીંયા લખવામાં આવે. ત્યારબાદ આ બધાનો સરવાળો આઉટ કોલમમાં કરવામાં આવે અને ચાલુ અને બિનચાલુ મિલકતનો સરવાળો કરીને ટોટલ અહીંયા ડબલ અંડરલાઈન નાખીને લખવામાં આવે છે. બરાબર. હવે આ જે સરવાળો આવ્યો છે ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતોનો, એટલે કે તમારી કુલ મિલકતો, તેની સાથે તમારે ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો પણ મેચ થવો જોઈએ. જો આ બંનેનો સરવાળો સાચો અથવા તો સરખો, બરાબર, તો તમારું પાકું સરવૈયું બરાબર. અને જો કંઈ ભૂલ આવી તો પાકું સરવૈયું બરાબર છે તેમ કહી શકો નહીં. ખબર પડી ગઈ એટલી વસ્તુ? હા. ઇક્વિટી અને જવાબદારીઓ, મિલકતો, બરાબર, શેરહોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, મિલકતોની અંદર બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બરાબર. જેમ હવે આપણે નફા નુકસાન ખાતું જોયું હતું એવી રીતના અહીંયા પાકું સર્વે. હવે 11 માર્ક્સનો દાખલો પૂછાય અને કદાચ તમને કઈ વસ્તુ ન આવડે તો તમારે પાકું સર્વૈયું માગેલું તો હોય જ, પણ જો સાથે નફા નુકસાનનું પત્રક પણ માગેલું હોય તો નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વૈયું આપણે જેમ નમૂનામાં છે એમ બેઠું ઉતારી નાખવું. પછી જે વસ્તુ માગેલી હોય તે વસ્તુની સામે તે વસ્તુ લખી અને રકમ લખી નાખવી. એટલામાં તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. ખબર પડી ગઈ એટલી વસ્તુ? કે શું કે 11 માર્ક્સનો કંપનીનો વાર્ષિક હિસાબ આવે, એટલે જો નફા નુકસાન પત્રક માગેલું હોય તો નફા નુકસાનની પત્રક લખી નાખવું આખે આખું, ત્યારબાદ કંપનીનું પાકું સરવૈયું લખી નાખવું. જો નફા નુકસાનનું પત્રક ન માગેલું હોય તો તમારે આખું કંપનીનું પાકું સરવૈયું ઉતારી દેવું અને તમને જે હવાલા કીધા હોય અથવા તો જે રકમ કીધી હોય તેની સામે તે રકમ લખીને દાખલો ગણી નાખો, એટલે તમારે ભૂલ આવશે નહીં. બરાબર. દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.